Hello, good morning friends. Myself Hardik Prajapati. I warmly welcome to you from Sri Sava High School, Juramnagar. Today our standard is that 11th Commerce, Arts and Science Department. Our subject is English. આજે આપણે વાત કરવાના છીએ ચેપ્ટર નંબર 5 પેપર ધ ફેન્ટમ પેટ. તો આ સ્ટોરી છે તે જે પેપર રિલેટેડ છે, જે પેપર એક પાલતુ પ્રાણી છે તેના અંતર્ગત આપણે અહીંયા વાત કરી છે. તો કે ચાલો, તો આ સ્ટોરીની અંદર આપણે શું ભણવાનું છે? તો આ સ્ટોરી છે તે એક જે ચાલુ ક્લાસ છે સ્કૂલનો, એની અંદર થઈ રહેલો આખું વાતાવરણનું વર્ણન કરેલું છે આપણને આ સ્ટોરીની અંતર્ગત. એટલે કે છોકરાઓ છે ને, છોકરાઓનો અવાજ, પેન્સિલનું ફેંકવું, પછી પેન્સિલનું લઈ લેવું વગેરે, એટલે કે છોકરાઓની ફરિયાદો અને એ સમયે આવેલા શિક્ષિકા એટલે કે જે ટીચર એન્ટ્રી કરે છે ત્યારનું વાતાવરણ છે, એની આખરે આપણને ચર્ચા કરી છે. એટલે કે આખું વાતાવરણ છે એ તો કે એક તમને બાળપણની તરફ લઈ જાય છે અને ત્યારે શું પરિસ્થિતિ હોય છે ક્લાસરૂમની, અને આપણે તે સમયની વાત અહીંયા આપણને આપેલી છે. તો એના ઉપર જ આપણે આખી માહિતી મેળવવાની છે અને તેનું આખું વર્ણન કરવાનું છે, જે વાત એન્વાયરમેન્ટ છે આખા ક્લાસરૂમનું હોય છે તે. ઓકે, ચલો તો સ્ટાર્ટ કરીએ. પેપર ધ ફેન્ટમ પેટ. ચલો તો સ્ટોરીને સ્ટાર્ટ કરતા પહેલા, જ્યારે તમને જે આપણે કોમર્સની અંદર આપેલો છે એ વર્ડ છે એ તમારા સીન છે એને એક્સપ્લેન કરતા હોય છે, અને જ્યારે બીજું છે એ બધું તમને ડાયલોગ રાઇટિંગની અંદર આપેલું છે. એટલે કે એક શું થાય છે તો કે ડાયલોગની અંદર ડાયલોગ ફોર્મમાં આપેલું છે આપણને સ્ટોરી. તો કે યસ, ચાલો તો સ્ટાર્ટ કરીએ. ધ સીન ઓપન્સ ઇન એ ક્લાસરૂમ્સ, એટલે કે હવે દ્રશ્ય છે એ આપણી સામે આવે છે ક્લાસરૂમનું. તો કે યસ, ઇટ ઇઝ ચાઓટિક, એટલે કે હવે ત્યાં તો ઘોંઘાટ થઈ રહ્યો હતો, અવાજ આવી રહ્યો હતો. તો કે યસ, આપણને ખ્યાલ છે કે વિદ્યાર્થીઓ છે, સ્ટુડન્ટ છે, તે અવાજ કરતા હોય છે, વાતો કરતા હોય છે, સમજાય? તો કે યસ, એટલે કે શાંત ક્લાસ નહોતો પણ અહીંયા અવાજો આવી રહ્યા હતા. મચ શાઉટિંગ એન્ડ ફ્લિગિંગ ઓફ પેપર એન્ડ પેન્સિલ, એટલે કે ત્યાં ઘણો ખરો અવાજ આવી રહ્યો હતો. એન્ડ ફ્લિગિંગ ઓફ પેપર્સ એન્ડ પેન્સિલ્સ, એટલે કે ત્યાં તો કે જે પેપર છે એ ઉડી રહ્યા હતા એકબીજા ઉપર, અને પેન્સિલો છે એ ફેંકાઈ રહી હતી. ટીચર એન્ટર્સ, એટલે કે એ સમયે જ હવે શિક્ષિકા છે, જે ટીચર છે, એની એન્ટ્રી થાય છે. લુક્સ હેલ્પલેસલી એટ ધ સીન, ટીચર છે તે જ્યારે હવે ક્લાસરૂમની અંદર એન્ટર થઈ ત્યારે તે હેલ્પલેસલી, મતલબ કંઈ જ ન કરી શકતી હોય એવી રીતના આ દ્રશ્યને જોવે છે. કેમ કે જે દ્રશ્ય હતું, જે પેન્સિલો ફેંકવી, પેપર છે એને ઉડાવવા અને અવાજ કરવો અને વાતો કરવી, તો આવી જે કન્ડિશન હતી, આવું જે વાતાવરણ હતું ક્લાસરૂમનું, તો એની અંતર્ગત ટીચર છે તે શું કરે છે? તો આ જે હેલ્પલેસલી જોવે છે. ધેન વોક્સ ઇન બ્રેવલી, અને બહાદુરીપૂર્વક આવે, ચાલવા લાગે છે. વિથ એ સ્માઇલ, અને સ્માઇલની સાથે તે બહાદુરીપૂર્વક એન્ટર થાય છે ક્લાસરૂમની અંદર. અને પછી હવે સ્ટાર્ટ થાય છે તો કે બંને વચ્ચેના તો કે કન્વર્ઝેશન્સ. તો કે યસ, ચલો. ટીચર, ગુડ મોર્નિંગ ચિલ્ડ્રન, તો ટીચર બોલી ઉઠે છે, ગુડ મોર્નિંગ ચિલ્ડ્રન. પછી એ મુમેન્ટ્સ પોઝ ઇન ધ એક્ટિવિટીઝ, એટલે કે ટીચર જ્યારે એન્ટ્રી કરે છે ક્લાસમાં અને બોલે છે ગુડ મોર્નિંગ ચિલ્ડ્રન, તો એ સમયે તો થોડી સેકન્ડો માટે જે એક્ટિવિટી, મતલબ પેપરો ફેંકાઈ રહ્યા હતા, પેન્સિલો ફેંકાઈ રહી હતી અને અવાજો આવી રહ્યા હતા, તો આ જે ચર્ચાઓ થઈ રહી હતી એ બધી બંધ થઈ ગઈ. સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ મિસિસ ચાવલા, તો જે મિસિસ ચાવલા છે, જે શિક્ષિકા છે, તેને ગુડ મોર્નિંગ કરે છે. તો કે યસ. ધેન ધ ચાઓસ કન્ટિન્યુઅસ, એટલે કે ગુડ મોર્નિંગ મિસિસ ચાવલા એવું બોલીને પછી જે એમનો અવાજો હતા, જે એમની સાથે બધા અવાજો કરી રહ્યા હતા આખા ટોળકીની અંદર, મતલબ શું? તો કે બધા જે આખું ગ્રુપ છે, આખા ક્લાસ છે, તેનો અવાજ ફરીવાર સ્ટાર્ટ થઈ જાય છે. ચાલો તો નેક્સ્ટ વાત કરીએ. તો એમાંથી સ્ટુડન્ટ, કોઈ એક સ્ટુડન્ટ છે તે બોલી ઉઠે છે, એટલે કે જે આ કન્ડિશન હતી જે આ ક્લાસરૂમની એની અંદર હવે વાત કરે છે. તો કે યસ. સ્ટુડન્ટ વન, કોઈ એક સ્ટુડન્ટ બોલે છે, મેમ લુક ધે આર સ્ટીલિંગ માય થિંગ્સ, એટલે કે મેડમ જો, પેલો વ્યક્તિ, પેલો સ્ટુડન્ટ છે તે મારી વસ્તુઓ ચોરી રહ્યો છે. સ્ટીલિંગ એટલે ચોરવું અને માય થિંગ્સ એટલે વસ્તુઓ.
They are always stealing lively. શું કે છે? તે હંમેશા એક ચોરી કરતો રહે છે. એટલે કે મેં લુક ધેર આર સ્ટીલિંગ માય થિંગ્સ. તે મારી વસ્તુઓ ચોરી રહ્યો છે. તે આર ઓલવેઝ સ્ટીલિંગ ગિમલી. તે હંમેશા ચોરી કરતો રહે છે. સોરી, એટલે કે તેઓ હંમેશા ચોરી કરતા રહે છે. તેઓ મારી વસ્તુઓ ચોરી કરી રહ્યા છે. સ્ટુડન્ટ વન, ફરી વાર બીજો કોઈ સ્ટુડન્ટ એમાંથી બોલી ઉઠે છે, મેમ વોટ આર વી ગોઈંગ ટુ ડુ ટુડે? આપણે આજે છે એ ક્યાં જવાનું છે? કોઈ આવા સ્ટુડન્ટને જે ટીચર બોલે છે, જે મિસિસ ચાવલા છે, એ કોઈ પણ કન્વર્ઝેશન સ્ટાર્ટ કરે એ પહેલા જ હવે સ્ટુડન્ટના ક્વેશ્ચનો આવી જાય છે. તો કે યસ, ચલ એમાંથી કોઈ સ્ટુડન્ટ બીજો છે એ બોલી ઉઠે છે, મેમ 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 લેટ્સ ડુ સમથિંગ ફની. મેમ તો એમ કે છે, મેડમ આજે આપણે કંઈક છે એ આ ફની, એટલે કે આપણને એન્ટરટેઇન થાય, આપણને આનંદ મળે એવું કંઈક મેડમ આજે આપણે કરીએ, કોઈ એવી એક્ટિવિટી કરીએ. મચ ચીયરિંગ એટ ધીસ સજેશન. એટલે કે સ્ટુડન્ટ, કોઈ એક બીજો સ્ટુડન્ટ છે એ બોલી ઉઠે છે કે મેમ લેટ્સ ડુ સમથિંગ ફની, આપણે કંઈક નવું છે એ આનંદ માણીએ, એન્ટરટેઇન કરીએ એવું કંઈક આજે કરીએ. તો એ સમયે મચ ચીયરિંગ એટ ધીસ સજેશન, એટલે કે જ્યારે આવું સજેશન આવ્યું તો ક્લાસની અંદર ચીયર અપ થવા લાગ્યું. બધા એને એ શું કરે છે તો એગ્રી થાય છે બધા સ્ટુડન્ટ એની સાથે. તો કે યસ, અને બધા ચીયર કરે છે, યસ, સમજાય? એટલે કે બધા ખુશ થઈ જાય છે, હેપી થઈ જાય છે આ સજેશનથી. ચાલ નેક્સ્ટ વાત કરીએ. ટીચર, નાઉ ચિલ્ડ્રન ટુડે વી આર ગોઈંગ ટુ ડિસ્કસ અબાઉટ ડોમેસ્ટિક એનિમલ્સ. તો મિસિસ ચાવલા છે બોલી ઉઠે છે, ચલો હવે આપણે છે એ, તો કે બાળકો ટુડે વી આર ગોઈંગ ટુ ડિસ્કસ અબાઉટ ડોમેસ્ટિક એનિમલ્સ. આજે આપણે જે ડોમેસ્ટિક એનિમલ છે તેના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. ઇમિડિયેટલી, તરત જ, ધ ક્લાસ ઇઝ રોક્ડ બાય ધ સ્ટ્રોમ ઓફ પ્રોટેસ્ટ. એટલે કે જાણે એક વિરોધ કરવા માટેનો એક અવાજ હોય એવી રીતના આખો ક્લાસ છે એ વિરોધ કરવા લાગ્યો. શેનો? તો કે જે ચિલ્ડ્રન, મિસિસ ચાવલા એવું કહ્યું કે ચલો ટુડે વી આર લર્નિંગ અબાઉટ ધ ડિસ્કસ અબાઉટ ડોમેસ્ટિક એનિમલ્સ. આપણે ડોમેસ્ટિક એનિમલ વિશે અભ્યાસ કરવાનું છે. તો આખો ક્લાસ છે તેનો વિરોધ કરવા લાગ્યો, એટલે કે એનો પ્રોટેસ્ટ, એટલે વિરોધ કર્યો. એક્સપેક્ટ ફોર પિયા, એટલે કે શું? તો એમને પિયા માટે આ છે એ કર્યું. વુ સ્ટેન્ડ એન્ડ ચીયર્સ, અને એ છે એ જે ઊભો હતો એની માટે એ શું કરે છે? તો કે ચીયર કરે છે અને એની માટે બધા ઊભા થાય છે. સ્ટુડન્ટ્સ, ન ન ન ધેટ્સ સો બોરિંગ, શટ અપ પિયા. શું કહે છે? તો આ એમ કે છે, હવે જ્યારે એની અંતર્ગત વાત કરે છે જે પિયા છે એ, તો એમ કે છે ના 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 આ તો બહુ જ બોરિંગ છે, ના ના આપણે આમાં કંટાળો આવ્યો છે ખૂબ જ, તો આપણે આ કરવાનું નથી. સ્ટોપ બીંગ અન એનિમલ ફોર વન્સ. શું કહે છે? સ્ટોપ બીંગ અન એનિમલ ફોર વન્સ. તો આપણે છે એ એનિમલ વિશે ભણવાનું છે એ આપણે અત્યારે રહેવા દઈએ, યા જસ્ટ બીકોઝ યુ આર બિગ એનિમલ એક્સપર્ટ. તો શું કહે છે? હવે બાળકો જે હતા એ અંદરો અંદર જ વાતો કરવા લાગ્યા, સમજાય? જે મેડમ છે એ કંઈ બોલે એ પહેલાં જ ક્લાસરૂમની અંદર ચર્ચા થવા લાગી, અને એના અંતર્ગત જ કહે છે સ્ટોપ બીંગ અને એનિમલ ફોર વન્સ. એટલે કે આપણે છે એ આ એનિમલ વિશે અત્યારે હાલ ભણવું જરૂરી છે એ નહીં, એને અત્યારે ઊભું રાખી દો. યા જસ્ટ બીકોઝ યુ આર અ બિગ એનિમલ એક્સપર્ટ. એમાંથી બીજો કોઈ સ્ટુડન્ટ બોલી ઉઠે છે, હા તું જ છે એ જ મોટો પ્રાણી છું. એટલે કે જે એને કોમેન્ટ થતી હોય એક સ્ટુડન્ટની, એવી કોમેન્ટો થાય છે. પછી એમાંથી જ કોઈ સ્ટુડન્ટ બોલે છે, ન મેમ નથિંગ અબાઉટ એનિમલ્સ, ના પ્રાણી વિશે કાંઈ જ નહીં. વી ડીડ ધેટ ઇન ક્લાસ વન, એ અમે એકવાર ક્લાસમાં ભણી ગયા છીએ. ધેટ્સ ફોર અ કીડ, એ નાના બાળકો માટે હોય છે. એટલે આવું બધું અમે ભણી ગયા છીએ, આવું બધું અમે સ્ટડી કરી ગયા છીએ, એ બધું નાના બાળકો માટે હોય છે. લેટ્સ ડુ સમથિંગ એલ્સ, ચલો આપણે કંઈક નવું શીખીએ, બીજું કંઈ કરીએ. તો કે યસ, પ્લીઝ લેટ્સ ગો ફોર અ પિકનિક. તો એમાંથી જ બાળકોમાંથી જ કોઈ પૂછી ઉઠે છે, બોલી ઉઠે છે કે પ્લીઝ મેડમ ચલો આજે આપણે પિકનિક ઉપર જઈએ. તો કે યસ, ચલો. તો આ સ્ટુડન્ટ વચ્ચે આટલો બધો વાર્તાલાપ થાય છે, તો કે યસ, અને આને અંતર્ગત, એટલે કે આના ઉપરથી એવું થાય છે કે સ્ટુડન્ટે છે એ ભણવામાં ઇન્ટરેસ્ટ હતો નહીં, એમને કોઈ નવું વસ્તુ શીખવી હતી. ચલો, ટીચર મિસિસ ચાવલા છે બોલે છે, ચિલ્ડ્રન ટુડે વી હેવ ટુ ટોક અબાઉટ ડોમેસ્ટિક એનિમલ્સ. તો બાળકો આજે આપણે છે એ વાત કરવાના છીએ ડોમેસ્ટિક એનિમલ છે તેન, એન્ડ જસ્ટ ટુ મેક ઇટ ઇન્ટરેસ્ટિંગ, અને આપણે તેને ઇન્ટરેસ્ટિંગ એટલે કે રસપ્રદ રીતના એને આપણે અભ્યાસ કરવાનો છે.
Let's start by each one of you telling us about the pets you may have on at home. तो चलो શું કહે છે તો હવે મિસિસ ચાવલા છે એ બોલી ઉઠે છે કે છોકરાઓ જે બાળકો છે એ અવાજો કરતા હતા એ સમયે તો આપણે છે એમ કહે છે કે ચલો આજે આપણે વાત કરવાના છીએ કે ડોમેસ્ટિક એનિમલ વિશે આપણે ઇન્ટરેસ્ટિંગલી અભ્યાસ કરવાનો છે રસપ્રદ માહિતી મેળવવાની છે લેટ્સ સ્ટાર્ટ બાય ઈચ વન ઓફ યુ એટલે કે તમારામાંથી જ કોઈ છે એને દ્વારા આપણે શરૂ કરીએ ટેલિંગ અસ અબાઉટ ધ પેટ્સ યુ મે હેવ એટ હોમ એટલે કે તમારા ઘરે રહેલા પેટ્સ પેટ્સ એટલે પાલતુ જે પાલતુ પ્રાણી છે એની વાત કરે છે સમજાય ચલ તો તમારા ઘરે રહેલા પાલતુ પ્રાણી વિશે તમારે માંથી જ કોઈએ હવે બોલવાનું છે એની રસપ્રદ માહિતી આપણે મેળવવાની છે વી વિલ સ્ટાર્ટ વિથ યુ શમા ચલો તો આપણે શરૂ કરીએ થયા છીએ સમાની સાથે મતલબ સમા છે સ્ટુડન્ટનું નામ છે તો ચલ તો સમા છે એનાથી આપણે શરૂઆત કરીએ સમા છે પોતાના પેટ્સ છે એટલે કે પેટ્સ એટલે પાલતુ પ્રાણી છે એના વિશે આપણને માહિતી આપશે તો કે યસ ચલ તો સમા શું કે છે એની ચર્ચા કરીએ શમા યસ હાઝ મોસ્ટ ઓફ યુ લકી વન્સ નો તમને બધાને ખ્યાલ છે કે આપણે ખૂબ જ લકી છીએ ધોઝ હુ હેવ બીન ટુ માય હાઉસ જે મારા ઘરમાં આવ્યા છે તે માંથી આઈ હેવ ગોટ બંચ ઓફ રેર એંગોરા રેબિટ્સ તો શું કે છે તો મારી પાસે છે એ તો કે શું છે તો કે એંગોરા રેબિટ્સ છે તે છે દે આર વેરી બ્યુટિફુલ તે એક ખૂબ જ સુંદર છે એન્ડ દે હેવ ધીસ લોંગ સોફ્ટ ફર અને એના જે છે એ એકદમ મુલાયમ વાળ છે જે હોય છે તે સો પીપલ બ્રીડ ધેમ ફોર ધ ફર અને એ છે એ શું કરે છે તો જે માણસો છે જે વ્યક્તિ માણસો છે તેને શું કરે છે સાવચેતી એની રાખતા હોય છે તો કે યસ ટુ મેક સ્વીટર્સ તો એ છે એ શેની માટે તો એકદમ છે એ મધુર બને એટલા માટે તો કે યસ ચાલો હવે આ જે છે એ સમાએ વાત કરી તો સમા પછી છે એ પાછા મિસિસ ચાવલા છે એમાં સાથે આ એને રજૂઆત કરે છે તો કે યસ અને રેબિટ વિશે માહિતી પોતાની આપે છે અને એની સાથે જ હવે શું થાય છે તો એ આગળ બોલે છે મિસિસ ચાવલા અને સ્ટુડન્ટના કન્વર્ઝેશન સ્ટુડન્ટ્સમાંથી સ્ટુડન્ટ બધા એકસાથે બોલે છે યા મેમ ધે આર રિયલી ક્યુટ હા મેડમ સમાના ઘરે રહેલો રેબિટ છે એકદમ સરસ મજાનું છે ક્યુટ છે The fur is so soft, ma'am. Tena je fur che ekdam soft che, komal che. Teacher, Mrs. Chawla bole che. Very good, Sama. Who's next? Sama e boli any madam ke che very good, Sama. Who's next? Ave kon bolse? To many hands wave in the air. Ghana bada haatho che e hava ma leharaya. And there are shouts of ma'ams me. અને એમાંથી ઘણા બધા હાથો છે ઉપર થયા લહેરાયા પોતાને બોલવા માટે અને એમાંથી છે એ એક અવાજો આવવા લાગ્યા મેમ મી મેમ હું બોલું છું ટીચર યસ રોહન હવે નંબર આવે છે રોહન હા રોહન તું બોલ રોહન હવે રોહન છે એ પોતાના પેટ્સ છે એના વિશે માહિતી આપે છે આઈ હેવ ગોટ ધ ફિયર ફેસ્ટ ડોગ ઇન ધ બોલ વર્લ્ડ મારી પાસે છે એક કૂતરો છે અ રોટવેલર હિઝ નેમ ઇઝ કિલર તો શું કે છે તો એ રોટવેલર જે કૂતરો છે એ જ છે ઘાતક કૂતરો છે હિ ઇઝ અ વેરી ડેન્જરસ ડોગ તો એ છે એ ખૂબ જ ખતરનાક કૂતરો છે બટ હિ ઇઝ અ હાઈલી ટ્રેન્ડ તે છે એ ખૂબ જ છે એ ટ્રેન્ડ કરેલો છે મતલબ શું એને તાલીમ આપેલી છે ખૂબ જ તાલીમ મેળવેલો કૂતરો છે So, he doesn't bite anyone for us. તો એ છે એ એને ખૂબ જ ટ્રેનિંગ આપેલી છે એકદમ ખતરનાક કૂતરો છે પણ એ આપણામાંથી કોઈને છે એ બટકું ભરશે નહીં doesn't bite anyone of us. તો આપણામાંથી કોઈને એ બટકું ભરશે નહીં ટીચર થેન્ક યુ રોહન નેક્સ્ટ તો એ સમય છે એમ કે છે તો હવે રોહન પછી કોણ આવશે તો સ્ટુડન્ટ નંબર ટુ એમાંથી કોઈ નંબર બીજો વિદ્યાર્થી છે એ બોલે છે આઈ હેવ ગોટ અ પેર ઓફ ટ્વીન પર્શિયન કેટ્સ મારી પાસે બે પર્શિયન કેટ છે માય અંકલ સેઝ ધેર આર અ વેરી રેર કલર તો મારી પાસે જે પર્શિયન કેટ્સ છે તે મારા અંકલ એવું કહે છે કે
they are a very rare color. તેમના એક ક્યારેક જોવા મળતા કલરો છે, જે ઓછા મળતા જોવા મળતા કલરો છે. આઈ હેવ ટુ બ્રશ ધેમ એવરી ડે. હું તેમને રોજે છે એની સાફ સફાઈ રાખું છું. ધેર નેમ્સ આર સિલ્વર સિલ્વર એડ ગોલ્ડ બીકોઝ ધેર આર સો પ્રિશિયસ. તો એમનું નામ છે એ સિલ્વર એન્ડ ગોલ્ડ, એટલે કે એમનું એકનું નામ સિલ્વર અને એકનું નામ ગોલ્ડ છે, અને એ છે એ ધેર આર સો પ્રિશિયસ, તે ખૂબ જ છે એ શું છે તો કે પ્રિશિયસ છે, તો કે એટલા માટે એમનું નામ મેં રાખ્યું છે. ધે હજી કંઈક આગળ કન્ટિન્યુ બોલે એ પહેલાં છે એ ત્યાં ઊભો રહી જાય છે. પછી ધ રેસ્ટ ઓફ ધ પ્રેઝન્ટેશન ટેક પ્લેસ ઇન માઇન્ડ એઝ પિયા ગેટ્સ અપ એન્ડ વોક્સ ડાઉન સ્ટેજ ટુ ટોક ડાયરેક્ટલી ટુ ધ ઓડિયન્સ. સી ઇઝ ટ્રબલ્ડ. શું કહે છે? તો જ્યારે આ જે બોલે છે સ્ટુડન્ટ નંબર ટુ પોતાનો જે પર્શિયન કેટ્સ છે એની માહિતી આપતો હોય છે ત્યારે, તો એ જ સમયે પિયા છે એ શું કરે છે તો એ તો કે ઊભી થઈ જાય છે અને તો કે પછી શું કરે છે ડાયરેક્ટલી ઓડિયન્સની સાથે ચર્ચા કરવાનું છોડે છે અને સી ઇઝ ટ્રબલ્ડ, અને જાણે મુસીબતમાં હોય એવું લાગી રહ્યું હોય છે. ચાલો તો આપણો આ સ્ટોરી છે એને અહીંયા સ્ટોપ રાખીએ છીએ. એટલે ચાલો તો આપણે આ સ્ટોરીની અંદર શું અભ્યાસ કર્યો? તો આપણે આ સ્ટોરીની અંદર અભ્યાસ કર્યો કે પેપર ધ ફેન્ટમ પેટ, એટલે કે આ સ્ટોરીનું ટાઇટલ છે. આ સ્ટોરીની અંદર એક આખું ક્લાસરૂમનું જે એન્વાયરમેન્ટ છે, મિસિસ ચાવલા જ્યારે એન્ટર થાય છે ત્યારે શું થાય છે તો એની અંદર જે સ્ટુડન્ટ્સ છે ક્લાસની અંદર રહેલા, તે એકબીજાની ઉપર પેપર ફેંકતા હોય છે, પેન્સિલ ફેંકતા હોય છે અને શાઉટિંગ ચાલતું હોય છે, અવાજો થતા હોય છે. તો કે ચાવસ એટલે કે ઘોંઘવાનો અવાજ, મતલબ જે બોલતા હોય છે, ઘોંઘાટ થતો હોય છે તે. તો આવી સમયે જ્યારે મિસિસ ચાવલા બ્રેવલી એન્ટર થાય છે ક્લાસરૂમની અંદર, ત્યારે વિથ એ સ્માઇલ, એટલે કે સ્માઇલ આપે, સ્માઇલની સાથે બહાદુરીપૂર્વક એન્ટ્રી કરે છે અને આની માટે એ કંઈ જ કરી શકતા નથી. એ જ સમયે એમ કે છે ટુડે વી આર લર્નિંગ અબાઉટ ડોમેસ્ટિક એનિમલ્સ. તો એ સમય છે એકદમ શાંતિ થઈ જાય છે અને બધા જ છે એમ કે છે ધીસ ઇઝ બોરિંગ, ધીસ ઇઝ બોરિંગ મેમ, ટુડે વી આર લર્નિંગ અબાઉટ શું કહે છે ન્યૂ ટોપિક્સ યા એનીથિંગ એલ્સ, એટલે કે અમારે આવું કંઈ ભણવું છે નહીં, આ તો બહુ બોરિંગ છે, અમારે કંઈક નવું શીખવું છે, અમને પિકનિક ઉપર લઈ જાઓ. તો આવું ચાલતું હોય છે એ જ સમય. તો કે શું થાય છે તો સમા છે એ સમા પોતાના રેબિટ વિશે માહિતી આપે છે અને બધા જે છે એ મેડમ છે એ મિસિસ ચાવલા બોલે છે એ મુજબ વન બાય વન બધા જ પોતાના છે પેટ્સ વિશે, મતલબ જે પોતાના પાલતુ પશુ છે એના વિશે માહિતી આપતા હોય છે. અને એ જ સમયે જ્યારે પિયા છે એ વચ્ચેથી ઊભી થઈ જાય છે અને જે પર્શિયન કેટ્સનું જ્યારે સિલ્વર અને ગોલ્ડ જેનું નામ છે એ ચાલતું હોય છે એનું ઇન્ટ્રોડક્શન ત્યારે, અને એ જ સમયે કંઈ એવો પ્રોબ્લેમ થયો હોય એવું લાગી રહ્યું હોય છે, ત્યાં આપણું સસ્પેન્સ અહીંયા બાકી રાખીએ છીએ, જેને આપણે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ચર્ચા કરીશું. ઓકે ચલો તો આપણે અહીંયા હવે આપણે આ સ્ટોરીને છે નેક્સ્ટ જોવાની છે, નેક્સ્ટ વિડીયોની અંદર કમ્પ્લીટ કરીશું. ચલો તો અહીંયા આ સ્ટોરી આપણે આટલું કહેવા માંગે છે અને આટલું આપણે અહીંયાથી શીખવાનું છે. ઓકે ચલો અહીંયા આપણે સ્ટોરી રાખીએ, ફરીવાર મળીશું નવા લેક્ચરની અંદર નવા વિડીયોની સાથે. થેન્ક યુ વેરી મચ.